સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ અને કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આવતીકાલે એક જ દિવસે બનાસકાંઠાની મુલાકાતે. જિલ્લામાં રાજકીય ગરમાવો તેજ. ડીસામાં રાહુલ ગાંધીની મુલાકાતના પગલે સુરક્ષાનો હાઈવે રોડ પરના ઝુંપડા તેમજ લારી ગલ્લા હટાવી દેવાતા ગરીબ શ્રમજીવીઓમાં કચવાટ. 23મી નવેમ્બરથી 15મી ડિસેમ્બર સુધી લગ્નસરાની સિઝન. દીકરા દીકરીઓના લગ્ન લેનાર પરિવારો પૂર્વ તૈયારીઓમાં વ્યસ્ત. જમીન સંપાદનના વળતરથી વંચિત ખેડૂતોએ ઢીમા નજીક નર્મદા કેનાલના દરવાજાને માર્યા તાળા. ઊંચી ગુણવત્તાની મગફળીની જ ટેકાના ભાવે ખરીદી થતી હોય, પૂરના પગલે મગફળીની ગુણવત્તા બગડી હોય તેવા ખેડૂતો પરેશાન. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો ગરમાવો હવે જોર પકડી રહ્યો છે. આ વખતનો ચૂંટણી જંગ ખૂબ રસપ્રદ તબક્કામાં પહોંચી ગયો હોય ભાજપે પણ પોતાનું પૂરું ધ્યાન ચૂંટણી ઉપર જ કેન્દ્રિત કરી દીધું છે. ચૂંટણીના ચાણક્ય ગણાતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ પણ વિધાનસભાની ચૂંટણીના પગલે આવતીકાલે બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતનો પ્રવાસ ખેડી પક્ષના અપેક્ષિત કાર્યકરો સાથે સીધો સંવાદ કરનાર હોય. ભાજપના સ્થાનિક અગ્રણીઓ તેમજ કાર્યકરો પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષને આવકારવા સજ્જ બની ગયા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ તેમની ઉત્તર ગુજરાતની ઝંઝાવાતી મુલાકાતના પ્રથમ ચરણમાં આવતીકાલે રવિવારે સવારે 9:15 વાગે ડીસા પહોંચી શક્તિ કેન્દ્રોના ઇન્ચાર્જ સાથે ડીસા નજીકના ખાનગી પાર્ટી પ્લોટમાં બેઠક યોજી ચૂંટણીલક્ષી માર્ગદર્શન પૂરું પાડશે. આ બેઠકમાં પાટણ અને બનાસકાંઠા જિલ્લાના શક્તિ કેન્દ્રોના ઇન્ચાર્જ તેમજ અપેક્ષિત ભાજપ કાર્યકરોને અચૂક ઉપસ્થિત રહેવા તાકીદ કરાઈ છે. આવતીકાલે ડીસા ખાતે કાર્યકરોને ચૂંટણી માટે ઉપયોગી માર્ગદર્શન આપ્યા બાદ અમિતભાઈ શાહ ગાંધીનગર ખાતે પણ અમદાવાદ જિલ્લો, ગાંધીનગર શહેર અને જિલ્લો તેમજ મહેસાણા જિલ્લાના શક્તિ કેન્દ્રોના કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી માર્ગદર્શન આપશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પગલે ગુજરાતના વિવિધ વિસ્તારોનો પ્રવાસ ખેડી રહેલા કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આવતીકાલે પ્રથમવાર બનાસકાંઠાની રાજકીય લેબોરેટરી ગણાતા ડીસા શહેરમાં આવી રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ રાહુલ ગાંધીએ આજથી પુનઃ ગુજરાતનો પ્રવાસ શરૂ કર્યો છે. આજે મોડી સાંજે અંબાજી આવી પહોંચેલા રાહુલ ગાંધીએ અંબાજી ખાતે મા અંબાના દર્શન કર્યા બાદ અંબાજીમાં જ રાત્રિ રોકાણ કર્યું હતું. દરમિયાન આવતીકાલ રવિવારે બનાસકાંઠાના વિવિધ વિધાનસભા મત વિસ્તારોનો પ્રવાસ ખેડનાર રાહુલ ગાંધી રવિવારે સવારે અંબાજીથી પ્રસ્થાન કર્યા બાદ સવારે 10 વાગ્યે તેમનું દાંતા ખાતે સ્વાગત કરાશે. બાદમાં 10:30 વાગ્યે પાલનપુરના રામપુરા ખાતે સભાને સંબોધન કર્યા બાદ બપોરે 12 વાગ્યે રાહુલ ગાંધી ડીસા આવી પહોંચશે અને ડીસાના હવાઈ પિલ્લર મેદાનમાં આયોજિત જાહેર સભાને સંબોધન કરશે. ડીસામાં પ્રથમવાર આવી રહેલા રાહુલ ગાંધીના સ્વાગત માટે સ્થાનિક અગ્રણીઓ તેમજ કાર્યકરો દ્વારા પૂર્વ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ડીસામાં આવતીકાલે હવાઈ પિલ્લર ખાતે યોજાનાર રાહુલ ગાંધીની સભાને પગલે દેશની સૌથી મોટી સુરક્ષા એજન્સી દ્વારા સભા સ્થળે સઘન સુરક્ષા બંદોબસ્ત ખડકી દેવાયો છે. એસપીજી દ્વારા ડીસામાં ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
અને ડીસાના હવાઈ પિલ્લર મેદાનમાં પણ કડક સુરક્ષા વચ્ચે વિશાળ સમિયાણાનું નિર્માણ થઈ રહ્યું છે. પૂર હોનારત વખતે બનાસકાંઠાના ધાનેરા ખાતે રાહુલ ગાંધી પર પથ્થર ફેંકવાની ઘટના બની હતી, જેના પગલે આવતીકાલે રવિવારે રાહુલ ગાંધીની ડીસા સહિત અન્ય વિસ્તારોની મુલાકાત દરમિયાન સુરક્ષા એજન્સી તેમજ સ્થાનિક પોલીસ કોઈ જ જોખમ લેવા માંગતી ન હોય રાહુલ ગાંધીની સુરક્ષા માટે લોખંડી બંદોબસ્ત કરી દેવાયો છે. સ્થાનિક પોલીસે એસપીજીની ટીમ સાથે બેઠક યોજી રાહુલ ગાંધીની સુરક્ષાની સમીક્ષા કરી પૂરતા પોલીસ ફોર્સ ઉપરાંત ક્વિક રિસ્પોન્સ ટીમને પણ તૈનાત રાખી સભા સ્થળની વિડીયોગ્રાફી કરવાનો નિર્ણય પણ લેવાયો છે. ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં આગામી 21 નવેમ્બરે બીજા તબક્કાના મતદાનનું જાહેરનામું પ્રસિદ્ધ થયા બાદ જ ચૂંટણી પ્રક્રિયાનો વિવિધ પ્રારંભ થનાર છે. જોકે આવતીકાલ રવિવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ અને કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી એક જ દિવસે બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતના અન્ય વિસ્તારોની મુલાકાતે આવી રહ્યા હોય જાહેરનામાની પ્રસિદ્ધિ પૂર્વે જ ઉત્તર ગુજરાતમાં રાજકીય ધમધમાટ વધી ગયો છે. આવતીકાલ રવિવારે બનાસકાંઠાની મુલાકાતે આવી રહેલા કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી કાંકરેજ તાલુકાના થરા ખાતે સભા યોજે તે પૂર્વે આજે ભાજપના સ્થાનિક અગ્રણી અણદાભાઈ પટેલે શક્તિ પ્રદર્શન કરી તેમની દાવેદારીને મજબૂત બનાવી હતી. કાંકરેજ તાલુકાના ભાજપ અગ્રણી અણદાભાઈ પટેલે આજે તેમના વતન એવા કાંકરેજ તાલુકાના ખસા ગામે વિશાળ સ્નેહમિલન યોજ્યું હતું. આ સ્નેહમિલન કાર્યક્રમમાં સંતો મહંતો તેમજ ભાજપના અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આવતીકાલે રવિવારે બનાસકાંઠાની મુલાકાત દરમિયાન રાહુલ ગાંધી સંતોની મુલાકાત લે તે પૂર્વે જ આજે કાંકરેજના ભાજપ અગ્રણી અણદાભાઈ પટેલે સંતોનું સન્માન કરી સંતોના આશીર્વાદ લઈ લીધા હતા. આ સ્નેહમિલનમાં 8,000થી વધુ લોકોની હાજરી અણદાભાઈ પટેલ માટે શક્તિ પ્રદર્શન જેવી બની રહી હતી. અણદાભાઈ પટેલે આજે શક્તિ પ્રદર્શન કરી કાંકરેજ બેઠક પર ભાજપની ટિકિટ માટે તેમની દાવેદારીને પણ મજબૂત કરી દીધી છે. બનાસકાંઠામાં જામી રહેલા ચૂંટણીના માહોલ વચ્ચે વડગામ બેઠક માટે કોંગ્રેસની ટિકિટના મજબૂત દાવેદાર મનાતા અશ્વિનભાઈ દોલતભાઈ પરમારે આજે પાલનપુર ખાતે સંતો મહંતો માટે ભોજન સમારોહ યોજી સંતોના આશીર્વાદ મેળવ્યા હતા. અગાઉ વડગામ મતવિસ્તારનું સફળ પ્રતિનિધિત્વ કરી ચૂકેલા દોલતભાઈ પરમારની વસમી વિદાય બાદ ખાલીપો અનુભવી રહેલા વડગામ મતવિસ્તારના મતદારો હવે સ્વર્ગીય દોલતભાઈ પરમારના રાજકીય વારસાને અકબંધ રીતે જાળવી રહેલા અશ્વિનભાઈ પરમારમાં સમર્પિત લોકસેવકને નિહાળી રહ્યા છે અને અશ્વિનભાઈ પરમારને તેમને તક આપવાની માંગણી પણ જોર પકડી રહી છે. ત્યારે આજે અશ્વિનભાઈ પરમારે પાલનપુર સ્થિત આનંદ ધામ ખાતે સંત મહંતો માટે ભોજન સમારોહ યોજી સંતોના આશીર્વાદ લીધા હતા. ઉલ્લેખનીય છે કે સદગત દોલતભાઈ પરમારે પત્રકાર તરીકે પણ સફળ કામગીરી કરેલી હોય તેમની યાદમાં અશ્વિનભાઈ પરમારે આજે પાલનપુરના આનંદધામ ખાતે સ્થાનિક પત્રકારોનું પણ સન્માન કર્યું હતું. આ કાર્યક્રમમાં પાલનપુર અને વડગામ વિસ્તારના સંતો મહંતો તેમજ પત્રકારોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અશ્વિનભાઈ પરમારને રાજકીય ક્ષેત્રે સફળતા માટે આશીર્વાદ સાથે શુભકામનાઓ પાઠવી હતી. સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું. ડીસામાં રાહુલ ગાંધીની મુલાકાતના પગલે સુરક્ષાનો હાઈવે રોડ પરના ઝુંપડા તેમજ લારી ગલ્લા હટાવી દેવાતા ગરીબ શ્રમજીવીઓમાં કચવાટ. 23 નવેમ્બરથી 15 ડિસેમ્બર સુધી લગ્ન સરાની સિઝન. દીકરા દીકરીઓના લગ્ન લેનાર પરિવારો પૂર્વ તૈયારીઓમાં વ્યસ્ત. જમીન સંપાદનના વળતરથી વંચિત ખેડૂતોએ ઢીમા નજીક નર્મદા કેનાલના દરવાજાને માર્યા તાળા. ઉચ્ચી ગુણવત્તાની મગફળીની જ ટેકાના ભાવે ખરીદી થતી હોય પૂરના પગલે મગફળીની ગુણવત્તા બગડી હોય તેવા ખેડૂતો પરેશાન. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. નમસ્તે શૈલેષભાઈ. આવો આવો જિગ્નેશભાઈ. અરે પૂજા બેટા, મહેમાનો માટે ચા નાસ્તો લાવો. એ હા દાદાજી. અરે
અમે તળેલું તો ખાતા જ નથી. આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે. એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે. વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે. હા, પૂનમ સરસિયું દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે. વાહ, તો આપણા છોકરાઓની સગાઈ પાકી. કેમ બેટા, ડબલ ફિલ્ટર પૂનમ સરસિયું તેલ. હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામચોક, ગાંધી ચોકની બાજુમાં, ડીસા. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. હાઈ સ્પીડ ગાડીઓ માટે, હાઈ સ્પીડ રોડ માટે, હાઈ સ્પીડ જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર. બ્રિજસ્ટોન ટાયર મોંઘું છે પણ બીજી બધી કંપનીઓ કરતા સસ્તું છે. ના ના, એમ કહો કે લાંબા ગાળે ફ્રીમાં પડશે. તમારા કિંમતી સમય માટે, તમારી કિંમતી ગાડીઓ માટે, તમારા કુટુંબની અમૂલ્ય જિંદગી માટે. બ્રિજસ્ટોન ટાયર, અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયર ના સ્પેશિયાલિસ્ટ. લડવી નદી પાસે, ડીસા હાઈવે, પાલનપુર. ફોન નંબર 267474. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. હિના જ્વેલર્સ. હિના જ્વેલર્સ, 916 સોના તેમજ ચાંદીના દાગીના તૈયાર તેમજ ઓર્ડરથી બનાવી આપવામાં આવશે. પ્રોપરાઇટર ચોકસી ઓખાજી ખેમાજી, જૂની શાક માર્કેટ, લેખરાજ 4 રસ્તા, ડીસા. વેલકમ ટુ સ્ટુડિયો 11 લેડીઝ બ્યુટી પાર્લર એન્ડ સ્પા, કે જેમાં તમને મળશે સુવિધાઓ જેવી કે ક્રિએટિવ હેરસ્ટાઇલિંગ, સ્કિન ટ્રીટમેન્ટ્સ, ગુડનેસ ફેશિયલ, મેનિક્યોર, પેડિક્યોર, બ્રાઇડલ મેકઅપ, સ્પા ટ્રીટમેન્ટ્સ, ફૂલ બોડી સ્પા, તનાવ માટે સ્ટ્રેસ થેરાપી, મસલ પેઇન તથા હેડ મસાજ જેવી બોડી ટ્રીટમેન્ટ. દરેક ટ્રીટમેન્ટમાં ઇમ્પોર્ટેડ પ્રોડક્ટ્સનો ઉપયોગ તથા પ્રોફેશનલ સ્ટાફ દ્વારા સર્વિસ. એક મુલાકાત અવશ્ય લો. સ્થળ સ્ટુડિયો 11, બીજો માળ, માઇલસ્ટોન શોપિંગ સેન્ટર, જલારામ મંદિર સામે, રિજમેન્ટ રોડ, ડીસા. મોબાઈલ નંબર 97145420011. વિરામ બાદ સ્વાગત છે. આવતીકાલ રવિવારે ડીસામાં પ્રથમવાર યોજાઈ રહેલી રાહુલ ગાંધીની જાહેરસભા કોંગ્રેસને કેટલી ફળે છે તે તો વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ જ ખ્યાલ આવશે. પરંતુ રાહુલ ગાંધીની મુલાકાતના પગલે હાઈવે વિસ્તારના કેટલાક ઝૂંપડા હટાવી દેવાતા ગરીબ પરિવારો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. રાહુલ ગાંધીની મુલાકાતના પગલે ડીસામાં કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. રાહુલ ગાંધીના આગમનને લઈ ડીસામાં 250,000 સુરક્ષા બંદોબસ્ત ખડકી દેવાયો છે. ગત વર્ષે ડીસાના મહેમાન બનેલા ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની મુલાકાત વખતે ગોઠવાયેલી સુરક્ષા વ્યવસ્થા કરતાં પણ વધુ વ્યવસ્થા રાહુલ ગાંધી માટે પણ કરવામાં આવી છે. રાહુલ ગાંધીના આવતીકાલના કાર્યક્રમને લઈ ડીસાના એરપોર્ટ 4 રસ્તાથી લઈ રાજમંદિર 3 રસ્તા સુધીના તમામ છાપરાઓને દૂર કરી દેવામાં આવ્યા છે. આ મુખ્ય માર્ગ પરના લારી ગલ્લા અને ચાની કીટલીઓના ઝૂંપડા પણ હટાવી દેવામાં આવ્યા છે. રાહુલની મુલાકાત બેશક ગણતરીની મિનિટોમાં જ રહેવાની છે, પરંતુ આ નાનકડી મુલાકાતને લઈ અસંખ્ય લોકોને એક દિવસ માટે બેરોજગાર કરી દેવામાં આવ્યા છે. બેરોજગાર થયેલા લોકો પણ કબૂલી રહ્યા છે કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની મુલાકાત વખતે અમે એક કલાક માટે પણ બેરોજગાર થયા નથી, પરંતુ પ્રથમવાર ડીસા આવતા રાહુલ ગાંધીના આગમનના લીધે અમારે આખા એક દિવસ માટે બેરોજગાર થવાનો વારો આવ્યો છે. કોંગ્રેસના રાજકુંવર રાહુલ ગાંધી ડીસામાં આવી રહ્યા છે ત્યારે એમની આવવાની આગમનની તૈયારીઓ પૂર્વ ડીસાની અંદર જે રોડ ઉપર ચાની હોટલો, લારી ગલ્લાઓ, જે નાના નાના ગરીબ માણસો એમની રોજીરોટી કરી અને પેટ ભરતા હતા એવા લોકોના ટોટલ છાપરાઓ, લારીઓ બધું ઉખાડી નાખવામાં આવ્યું છે. ખરેખર આ ન કરવું જોઈએ. તંત્રને ખાસ અપીલ છે કે ગરીબ માણસોના પેટ ઉપર પાડું ના મારો. જ્યારે રાહુલ ગાંધી આવી રહ્યા ત્યારે જગ્યા જગ્યા જઈ અને મંદિરો
ના દર્શન કરવા જઈ રહ્યા છે. શું રાહુલભાઈ, તમે આટલા દિવસ ક્યારે તમને મંદિરો યાદ ના આવ્યા? હવે તમે જૈન મંદિરમાં શંખેશ્વરમાં જઈ રહ્યા છો, અંબાજી જઈ રહ્યા છો, ખરેખર આ વોટ બેંકની રાજનીતિ છે. ખરેખર તમે આવી રીતે મંદિરોમાં ન જાઓ, મહેરબાની છે, અને તમે આ વોટ બેંકની રાજનીતિ ના કરો. ડીસામાં ગત વર્ષે યોજાયેલી પ્રધાનમંત્રીની સભામાં પણ ડીસાના લારી ગલ્લા હટાવવામાં આવ્યા નહોતા, પરંતુ રાહુલ ગાંધીની મુલાકાતના પગલે સુરક્ષાના નામે લારી ગલ્લા હટાવવામાં આવતા ડીસાના શ્રમજીવી પરિવારોમાં પણ નારાજગી જોવા મળી રહી છે. આવતીકાલે રાષ્ટ્રીય કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી જ્યારે આવી રહ્યા છે, તેમની આગતા સ્વાગતા માટે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. પણ જ્યારે રાહુલ ગાંધી આવી રહ્યા છે ત્યારે અહીંયા શ્રમજીવીઓના ઝૂંપડાઓ તેમજ તેમની રોજીઓ અત્યારે છીનવાઈ રહી છે. ડીસાથી હરેશ ઠાકોર સાથે અતુલ પટેલ, બીકાનેર ચેનલ. પાલનપુર નજીક આવેલા બાલારામ ખાતે ગત મંગળવારે અજાણ્યો શખ્સ દાનપેટીમાં પડેલ રૂપિયા 2500ની ચોરી કરી નાસી ગયો હતો, જેની ફરિયાદ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે સીસીટીવી કેમેરાની મદદથી આરોપીને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે. પાલનપુર તાલુકાના બાલારામ ખાતે આવેલ શિવ મંદિર બહાર મૂકેલી દાનપેટી તોડી મંગળવારે અજાણ્યો શખ્સ અંદર પડેલા રૂપિયા 2500ની ચોરી કરી નાસી જતા માલપુરિયા ગામના કરણસિંહ દીપસિંહ ચૌહાણે પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે તાલુકા પીએસઆઈ એવાય પટેલે સ્ટાફ સાથે વોચ ગોઠવી ચિત્રાસણી ગામના નરેન્દ્રકુમાર ભીખાભાઈ બજાણિયાની અટકાયત કરી આગામી કાર્યવાહી હાથ ધરી હતી. થરાદ તાલુકાના વડગામડા ગામની પરિણીતાને દિયર અને પતિ વારંવાર અપમાનિત કરતા હતા, તેમજ ઘરના કામકાજની બાબતમાં મેણાટોણા મારતા હતા. દરમિયાન ગત બુધવારે પતિ ભાનુપ્રસાદ ઓઝા અને દિયર શૈલેષભાઈ ઓઝાએ તેણીને માર મારતા પરિણીતાએ થરાદ પોલીસ મથકે દિયર અને પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. આગામી 23 નવેમ્બરથી 15 ડિસેમ્બર સુધી લગ્ન જેવા માંગલિક પ્રસંગોના શુભ મુહૂર્તોને લઈ લગ્ન સરાની સાથે શુભ કાર્યોની મોસમ જમશે. ત્યારબાદ તારીખ 2 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરી સુધી ફરી લગ્નના શુભ મુહૂર્ત જોવા મળી રહ્યા છે. ચાલુ સાલે ધનારક સાથે શુક્રનો અસ્ત અને ત્યારબાદ હોળાષ્ટકને લઈ લગ્નના શુભ મુહૂર્તો ઘણા ઓછા છે તેવું જ્યોતિષશાસ્ત્રીઓ જણાવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં લગ્નનો પ્રસંગ લેનાર પરિવારો પૂર્વ તૈયારીઓમાં લાગ્યા છે. આ ઉપરાંત અન્ય શુભ કાર્યો માટે પણ આ સમય શ્રેષ્ઠ રહેશે. લગ્ન સરાની સિઝનને હવે માંડ ગણતરીના દિવસો બાકી છે, ત્યારે મેરેજ હોલ, પાર્ટી પ્લોટ, મંડપવાળા, કેટરિંગ સહિતનું બુકિંગ પણ પૂર્ણ થવાના આરે છે. બીજી બાજુ 16 ડિસેમ્બરથી 14 જાન્યુઆરી સુધી સૂર્ય ધન રાશિમાં પ્રવેશ કરતા ધનારક બેસતા શુભ કાર્યોને બ્રેક લાગશે, તેમજ 1 ફેબ્રુઆરી સુધી શુક્રનો અસ્ત થતો હોય તારીખ 2 ફેબ્રુઆરીથી ફરીથી શુભ કાર્યો વેગ પકડશે. એમાં પણ 23 ફેબ્રુઆરીથી 2 માર્ચ સુધી હોળાષ્ટક બેસતા શુભ કાર્યોમાં બીજો બ્રેક લાગશે તેવું જ્યોતિષોએ જણાવ્યું હતું. ફરી સમય થયો છે વિરામનો, અને વિરામ બાદ જોઈશો. જમીન સંપાદનના વળતરથી વંચિત ખેડૂતોએ ઢીમા નજીક નર્મદા કેનાલના દરવાજાને માર્યા તાળા. ઊંચી ગુણવત્તાની મગફળીની જ ટેકાના ભાવે ખરીદી થતી હોય, પૂરના પગલે મગફળીની ગુણવત્તા બગડી હોય તેવા ખેડૂતો પરેશાન. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. શ્રી સુંધા રજૂ કરે છે શ્રી સુંધા ગોલ્ડ જ્વેલર્સ. લાવ્યા છે ગ્રાહકો માટે તદ્દન નવી અને લાભદાયી ગોલ્ડ માસિક બચત યોજના. આ સ્કીમમાં ગ્રાહક રૂપિયા 1000 થી લઈને 1000 ના ગુણાંકની રકમ થી સ્કીમમાં જોડાઈ શકે છે, જેમાં 11 માસ ના સરળ હપ્તા ભરીને મળશે 1 હપ્તાનો આકર્ષક બોનસ. રૂપિયા 1000 પ્રતિ માસ ચૂકવો, 11 માસ મેળવો, 12 માસ ના અંતે રૂપિયા 12000 ના 916 હોલમાર્ક સોના તથા ચાંદી ના દાગીના. શ્રી સુંધા ગોલ્ડ જ્વેલર્સ, સોના ચાંદી ની હોલમાર્ક જ્વેલરી નું વિશાળ કલેક્શન, નગર પાલિકા ની સામે, બગીચા રોડ, ડીસા. એજ્યુકા The Academy of Selection DISA. The Academy of Selection DISA. વર્ગ 1-2-3 ની તમામ પરીક્ષાઓની તૈયારી કરાવતી ઉત્તર ગુજરાતની એકમાત્ર સંસ્થા. તમામ વિષયોનું નિષ્ણાત ફેકલ્ટી દ્વારા શ્રેષ્ઠ શિક્ષણ, ડેલી ટેસ્ટ તથા મેગા ટેસ્ટનું આયોજન, ઉત્તમ ગુણવત્તાયુક્ત સંપૂર્ણ મટીરિયલ,
એસી ક્લાસરૂમ અને રીડિંગ રૂમની સુવિધા, 25 વર્ષના અનુભવી પ્રોફેસર તેજસ આઝાદ સરનું માર્ગદર્શન. બીજો માળ સંકલ્પ શોપિંગ સેન્ટર, સ્ટેટ બેંક ઉપર, ગાયત્રી મંદિર પાસે હાઈવે, ડીસા. મોબાઈલ નંબર 87588-178. જસરાજ રોયલ ફૂડ પ્રસ્તુત કરે છે જસરાજ કિચન કેટરર્સ. અમદાવાદ તથા ગુજરાતમાં 70 વર્ષથી ચાલતું જસરાજ ગ્રુપ, જેમાં નિષ્ણાંત રસોઈયા દ્વારા પંજાબી, ગુજરાતી, રાજસ્થાની, સાઉથ ઇન્ડિયન, ઇટાલિયન, મેક્સિકન, થાઈ, લેબાનીઝ અને ચાટ આઇટમની સુવિધા મળશે. સાથે ડીશ કાઉન્ટર, ફરસાણ કાઉન્ટર, જ્યુસ કાઉન્ટર, મોકટેલ કાઉન્ટર, સ્વીટ કાઉન્ટર, મેન કોર્સ કાઉન્ટર, આઈસ્ક્રીમ કાઉન્ટર, પાન કાઉન્ટર તથા અવનવી ડિસ્પ્લે કાઉન્ટરની સુવિધાઓ મળશે. વીઆઈપી સર્વિસ વેઇટરો, વીઆઈપી પીઆરઓ ગર્લ્સ, રશિયન ગર્લ્સ તથા વેલકમ ગર્લ્સની સુવિધા મળશે. તો આપના શુભ તથા લગ્ન પ્રસંગે કેટરિંગ માટે અમારો સંપર્ક જરૂર કરો. પ્રોપરાઇટર ધ્રુવ બારોટ અને શ્યામજી રાજ પુરોહિત. અમારું સરનામું દુકાન નંબર 140, એપીએમસી માર્કેટ યાર્ડ, પાટણ હાઈવે રોડ, ડીસા. મોબાઈલ નંબર 97222-79353. જસરાજ ફૂડ એન્ડ કેટરર્સ, ડીસા. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે, ડીસા. ફોન નંબર 228-772-222-201. મોબાઈલ નંબર 94-294-22-201. વિરામ બાદ સ્વાગત છે. બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં નર્મદા યોજનાની કેનાલોના બાંધકામ માટે સંપાદિત કરાયેલી જમીનોના માલિક એવા ખેડૂતોને વળતર ચૂકવવામાં અન્યાય થયો હોવાની ફરિયાદો વચ્ચે બનાસકાંઠાના વાવ તાલુકાના ઢીમા પાસે વિફરેલા ખેડૂતોએ આજે કેનાલના દરવાજાને તાળું મારી દઈ આકરા અભિગમની પ્રતીતિ કરાવી હતી. આ કેનાલના બાંધકામ માટે ઈડાટાના ખેડૂતોએ આપેલી જમીનનું યોગ્ય વળતર ના મળતા ખેડૂતોમાં રોષની લાગણી ફેલાઈ ગઈ છે. આ મામલે અઠવાડિયા અગાઉ અસરગ્રસ્ત ખેડૂતોએ સ્થાનિક મામલતદારને આવેદનપત્ર આપી આંદોલનની ચીમકી પણ આપી હતી, પરંતુ આ મામલે કોઈ કાર્યવાહી ન થતાં વિફરેલા ખેડૂતોએ આજે કેનાલના દરવાજાને તાળા મારી દઈ આકરા અભિગમની પ્રતીતિ કરાવી હતી. સાહેબ, અમને 10 દિવસ પહેલા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું હતું, પણ અમને કોઈ પણ પ્રકારનો અમને ન્યાય મળ્યો નથી. એટલા માટે અમે આ કેનાલ બંધ કરી છે અને અમારા જે 10 વર્ષ પહેલાં જે અમારા જમીનના પૈસા આપ્યા હતા તે અમને બહુ ઓછા આપ્યા છે, અને બાકી અમને કહેલું કે તમને બાકીના પૈસા પછી મળશે, પણ અત્યાર સુધી કોઈ પણ પ્રકારનો અમને રૂપિયો મળ્યો નથી. ના છૂટકે અમારે અત્યારે કેનાલ બંધ કરવી પડે છે, અને આ પણ અમને ન્યાય નહીં મળે આગળ જતાં તો પણ અમારે કેનાલનો કોઈ પણ પાણી જોઈતું નથી, અને પાણી જમીન ના હોય તો પાણી શું કરવું છે. માટે ના છૂટકે અમારે ભૂખડતાલ પર ઉતરવું પડશે, અને આગળ સરકારશ્રીનું અમારે નિવેદન છે કે અમને ન્યાય મળે અને અમારા પૈસા અમને વળતર આપે એવી અમારે નમ્ર વિનંતી છે. ગુજરાત સરકાર દ્વારા ટેકાના ભાવથી મગફળીની ખરીદીમાં ઉચ્ચ ગુણવત્તાવાળી મગફળી જ ખરીદવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠી રહી છે. ધાનેરામાં અતિવૃષ્ટિથી મગફળીના પાકને નુકસાન થયેલ હોય, આ વર્ષે મગફળીની ગુણવત્તા ના મળતા ખેડૂતોને બજારમાં ઓછા ભાવે મગફળી વેચવાનો વારો આવ્યો છે. ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે વિવિધ સ્થળે 900 રૂપિયે ક્વિન્ટલના ટેકાના ભાવે મગફળીની ખરીદી થઈ રહી છે, પરંતુ ધાનેરા તાલુકામાં ગત ચોમાસામાં આવેલા વરસાદી પૂરથી મગફળીના પાકને વિપરીત અસર થઈ છે અને પાકની ગુણવત્તા પર પણ અસર થઈ છે. બીજી બાજુ સરકાર દ્વારા ટેકાના ભાવથી ખરીદવામાં આવતી મગફળીમાં એક બારદાનમાં 35 કિલો મગફળીનું વજન મળે તો જ ખરીદવામાં આવે છે.
જેથી આ ગુણવત્તા સિવાયની મગફળી ખેડૂતોને ઓછા ભાવે માર્કેટમાં વેચવી પડે છે. અગાઉના જેટલો મગફળીનો પાક માર્કેટમાં અને ટેકાના ભાવથી ખરીદવામાં આવતો હતો તેટલી આવક આ વર્ષે જોવા મળતી નથી. તેમાં એક બારદાનમાં 35 કિલો વજનથી ભરપાઈવાળો માલ જ પાક ટેકાના ભાવે ખરીદવામાં આવતો હોય, પૂર પ્રકોપના લીધે મગફળીના પાકને નુકસાન થયું હોય તેવા ખેડૂતોની પરેશાની વધી ગઈ છે. આ વર્ષે અતિવૃષ્ટિના કારણે ધાનેરામાં અને બનાસકાંઠા જિલ્લામાં પૂરથી ખેડૂતોને વ્યાપક નુકસાન થયું હતું, જેથી કરીને પાક ઊભા પાક નિષ્ફળ પામ્યા હતા, જેમાં ખેડૂતોને મગફળી બિલકુલ ઓછો ઉતારો મળ્યો છે. પણ જે ઉતારો મળ્યો છે એમાં ખેડૂતોને 900ના ભાવ, જે ટેકાના ભાવ સરકારે માર્યા છે, તેમાં ખેડૂતોને લાભ થાય એમાં વધુ ફાયદો થશે. અને બજારમાં તો 700ના આસપાસના ભાવમાં વેચાય છે, જેથી કરીને 200 રૂપિયાનો ફાયદો ખેડૂતોને મળી રહ્યો છે. એમાં પણ ખેડૂતોને અમુક મગફળી વજનમાં ઉતારો ઓછો મળે છે, જેથી કરીને સંઘમાં વજન બેસતું નથી એ તકલીફ પણ ખેડૂતોને રહે છે, જેથી કરીને ખેડૂતોની તકલીફ સરકાર સમજે અને ખેડૂતોને જેમ બને વધુ લાભ મળે તો સરકારને પણ લાભ થશે, એનું સરકારને ચોક્કસ નોંધ રાખવું જોઈએ. અમે નામ માખીને છીએ વજાભાઈ ધુણિયા, ગામ માલોત્રા, તાલુકો ધાનેરા, જિલ્લો બનાસકાંઠા. અમે દર વર્ષની માફક આ વર્ષે મગફળીનું આવી હતી, પણ પૂરના હિસાબે 50% કરતાં ઓછું મગફળીનું વાવેતર બેઠું છે, છતાં એ પણ કાચો માલ રહી ગયો છે. કાચો માલ રહેવાથી નાફેડ મંડળી ખરીદતી નથી, એના હિસાબે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. તો કોઈ પણ સરકાર જે માલ હોય એ દરેક માલ, દરેક ખેડૂતનો માલ લેવાની એની ફરજ પડે છે, તો જ ખેડૂત સંતોષકારક એમને પોઝિશનમાં મૂકી શકશે, નહીં તો સરકારને તકલીફ આવશે એક દિવસ. બોલો, હાલ કઈ મગફળી ખરીદવામાં આવે? હાલ 70% માગે છે પૂરી. આ વખતે ધાનેરામાં અતિવૃષ્ટિના કારણે ખેડૂત મિત્રોને જે પાકમાં નુકસાન થયું હતું, એટલે એવું તો ન કહી શકાય કે 100-100% પાકનું નુકસાન થયું હતું, પણ જેટલો પણ પાક નુકસાન વગરનો જે વધ્યો છે તે પાકના મોટાભાગે ધાનેરા તાલુકાની અંદર મગફળીનું વાવેતર થયું હતું, અને એ મગફળીના પૂરતા પોષણ ભાવ સરકાર ટેકાના ભાવે 900 રૂપિયા આજે ખરીદી ચાલુ કરી છે. પાંચમથી ત્યારબાદ ધાનેરા સેન્ટર ઉપર નેનાવા અને ધાનેરા સામરવાળા યાર્ડની અંદર મગફળીની તોલાઈ થઈ રહી છે, ત્યારે ખેડૂતોની રોજની બંને સેન્ટરોમાંથી થઈને 5-6 હજાર બોરીની ગુણી તોલ થઈ રહ્યો છે, અને એમને સરકારશ્રીએ જાહેર કરેલા પોષણ 900 રૂપિયાના ટેકાના ભાવ મણના મળી રહ્યા છે, તે બદલ ખેડૂતો બહુ જ એક ખુશી છે અને એમને પૂરતા ભાવ મળી રહ્યા છે, તે માટે તે લોકો પણ એક પોતાને સંતોષ છે. સરકારે એક બાજુ જમીનના ધોવાણના અને પાકના ધોવાણના આપ્યા પૈસા પણ આપ્યા છે, જ્યારે જે લોકોને 50 વીઘા, 20 વીઘા, 30 વીઘા જમીન હતી, એટલે એક બાજુ કહી શકાય તો 2 હેક્ટરની અંદર એમને જે માપનું ધોવાણ થયું હતું એનું પણ પૂરતું વળતર મળી રહ્યું છે, અને બાકીની જમીનની અંદર જે પણ થોડા ઘણો પાક એમને દર વખતથી તો ઓછો કહી શકાય છે, કારણ કે દર વખત જેટલી બમ્પર પેદાશ પણ નથી થઈ, પરંતુ જે બાકી રહેલો પાક છે એ પાક પણ એમને સરકારશ્રીના ટેકાના ભાવના કારણે સારા એવા ભાવ મળી રહ્યા છે, તે બદલ ખેડૂત મિત્રોની અંદર એક ખુશાલી છે ધાનેરા તાલુકાની અંદર. અને દરેકને ભગવાન પણ આજે વરસાદ આપે છે તો દરેક ગામની અંદર સરખો નથી આપી શકતો, એટલે ક્યાંક ઓછો વરસાદ, ક્યાંક વધુ વરસાદ એવું થતું હોય છે, એટલે એ પ્રમાણે આપણે કહી શકીએ તો દરેક જગ્યાએ જે પણ પાક નિષ્ફળના પૈસા અને ધોવાણના પૈસા છે તે પૂરતા નહીં પહોંચ્યા હોય, કોઈક જગ્યાએ વધારે, કોઈક જગ્યાએ ઓછા, થોડા ઘણું એવું 2-5% વેરિએશન રહ્યું છે, પણ સરકારશ્રીના આ પ્રયત્નના લીધે ધાનેરા તાલુકાની અંદર તો એવું કહી શકાય કે ખેડૂત મિત્રોને ખૂબ જ લાભ થયો છે. હવે જોઈએ આજના ગંજ બજાર ભાવ. ડીસા ગંજ બજારમાં આજે એરંડાના ભાવ 830-850 રૂપિયા રહ્યા હતા, જ્યારે રાયડાના ભાવ 665-674, બાજરીના 255-298, ગવારના 655-686, અડદના 625-785, રાજગરાના 781, તેમજ મગફળીના ભાવ 660-805 રૂપિયા રહ્યા હતા. આજે ડીસા ગંજ બજારમાં એરંડાની 171 બોરીની આવક નોંધાઈ હતી, જ્યારે રાયડાની 163,
બાજરીની 238, ગવારની 64, અડદની 304, રાજગરાની 22 તેમજ મગફળીની 26,283 બોરીની આવક નોંધાઈ હતી. છેલ્લે એક નજર આજના સોના ચાંદીના ભાવ ઉપર. સોના ચાંદી બજારમાં આજે સોનાના ભાવમાં વધારો, જ્યારે ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. આજે એક તોલા સોનાનો ભાવ 50 રૂપિયા વધીને 30,350 રૂપિયા રહ્યો હતો, જ્યારે એક કિલો ચાંદીનો ભાવ 50 રૂપિયા ઘટીને 40,150 રૂપિયા રહ્યો હતો. એ જ રીતે એક કિલો રૂપાનો ભાવ પણ 50 રૂપિયા ઘટીને 39,950 રૂપિયા રહ્યો હતો. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ અને કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આવતીકાલે એક જ દિવસે બનાસકાંઠાની મુલાકાતે. જિલ્લામાં રાજકીય ગરમાવો તેજ. ડીસામાં રાહુલ ગાંધીની મુલાકાતના પગલે સુરક્ષાનો હાઈવે રોડ પરના ઝુંપડા તેમજ લારી ગલ્લા હટાવી દેવાતા ગરીબ શ્રમજીવીઓમાં કચવાટ. 23 નવેમ્બરથી 15 ડિસેમ્બર સુધી લગ્નસરાની સિઝન. દીકરા દીકરીઓના લગ્ન લેનાર પરિવારો પૂર્વ તૈયારીઓમાં વ્યસ્ત. જમીન સંપાદનના વળતરથી વંચિત ખેડૂતોએ ઢીમા નજીક નર્મદા કેનાલના દરવાજાને માર્યા તાળા. ઉચ્ચી ગુણવત્તાની મગફળીની જ ટેકાના ભાવે ખરીદી થતી હોય, પૂરના પગલે મગફળીની ગુણવત્તા બગડી હોય તેવા ખેડૂતો પરેશાન. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.